ભારતીય ચૂંટણી પંચ દ્વારા 10 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ વહીવટીતંત્ર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે. રાજકોટ લોકસભામાં બેઠકની અંદર 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં કુલ 18,65,710 મતદારો નોંધાયા છે, જે પૈકી 9,70,000 પુરુષ અને 8,94,000 મહિલા મતદારો છે, જે તમામ કુલ 2,050 મતદાન મથકો પર મતદાન કરશે. રાજકોટ વહીવટીતંત્ર દ્વારા 1 વિધાનસભા વિસ્તાર દીઠ 3 એમ કુલ 21 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. એ આંકડો અત્યારે નહીં જાહેર કરી શકાય, કારણ કે એ થોડુંક સેન્સિટિવ ડેટા હોય છે. એટલે સોશિયલ મીડિયા ઉપર પણ કોઈ પણ ઉમેદવાર અથવા તો રાજકીય પક્ષને કોઈ પણ જાતનું મટીરિયલ મૂકવાનું હશે તો એણે MCMC કમિટી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરી કમિટી દ્વારા પ્રથમ એની ચકાસણી કરાવવાની રહેશે અને ત્યાર પછી જે લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાનું સાહિત્ય મૂકી શકશે. મારા ખ્યાલથી જે પરીક્ષાઓ છે એ ચૂંટણી જ્યારે શરૂ થશે એની પહેલાં જ પૂર્ણ થઈ ચૂકી હશે. એ ટાઈમ ટેબલ એવી રીતે ચૂંટણી આપણે 1 કે 2 દિવસ હોય છે અને આ લોકશાહીનો સૌથી મોટામાં મોટો પર્વ છે, તો હું માનું છું કે એમાં સૌ સહભાગી બનશે. પણ એ આઈ એમ શ્યોર કે એ તારીખો એવી રીતે જાહેર થશે કે ચૂંટણીમાં બાધારૂપ નહીં થાય. એ સંખ્યા તમને મળી જશે.